નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ 2 નવેમ્બર ગુરુવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું. જો કે અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા અને ઈડીના સમનને નજરઅંદાજ કરી તેઓ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. ઉપરથી દર્શક મિત્રો, કેજરીવાલે ઈડીના સમનને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું. કેજરીવાલે ઈડીને પત્ર લખીને હાજર ન થવાનું સંપૂર્ણ કારણ ચોક્કસથી જણાવ્યું. જો કે એવામાં સવાલો અનેક ચર્ચામાં છે કે ઈડી આગળ શું પગલાં ભરશે, શું સમનની અવગણના વિરુદ્ધ તપાસ એજન્સી ઈડી કેજરીવાલની ધરપકડ કરી શકે છે. હવે કેજરીવાલ પાસે શું ઓપ્શન છે, કેજરીવાલની ધરપકડ કરશે ઈડી, અનેક સવાલો ચર્ચામાં છે. દર્શક મિત્રો, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ, 2 નવેમ્બરના રોજ ગુરુવારે સવારે 11 વાગે કેજરીવાલને ઈડીની ઓફિસમાં જવાનું હતું. સુરક્ષાની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાની ખબર હતી. જો કે ખબર સામે આવી એવામાં કે સીએમ અરવિંદ કેજરીવાલ તો મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થઈ રહ્યા છે. હવે દર્શક મિત્રો, કેજરીવાલે 2 નવેમ્બરે પત્રમાં એમ લખીને ઈડીને જણાવ્યું કે 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને સ્ટાર પ્રચારક હોવાના કારણે મારે ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કરવો પડશે અને મારા કાર્યકરોને રાજકીય માર્ગદર્શન આપવું પડશે. દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે મારી પાસે શાસન અને સત્તાવાર પ્રતિબદ્ધતાઓ છે, જેમાં ખાસ કરીને દિવાળીને ધ્યાનમાં રાખીને મારી હાજરી જરૂરી છે. કૃપા કરીને સમનને રિકોલ કરો. અરવિંદ કેજરીવાલે આગળ લખ્યું કે મને શા માટે બોલાવવામાં આવી રહ્યો છે તે સમનમાં સ્પષ્ટ નથી. આ કેસમાં મને સાક્ષી તરીકે કે શંકાસ્પદ તરીકે, દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે બોલાવવામાં આવી રહ્યો છે, આ અંગેની કોઈ માહિતી નથી, તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું. દર્શક મિત્રો, આપને વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે સાથે આરોપ પણ લગાવ્યો કે ઈડીનું સમન રાજકીય રીતે પ્રેરિત છે. તેઓએ લખ્યું કે 30 ઓક્ટોબરની બપોરે ભાજપના નેતાઓએ નિવેદનો આપ્યા કે મને સમન મોકલવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે, અને તે જ સાંજે મને ઈડી દ્વારા સમન મોકલવામાં આવ્યું હતું. એ સ્પષ્ટ છે કે મારી છબી ખરાબ કરવા માટે સમન ભાજપના નેતાઓને લીક કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ પહેલા પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સમન નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. તેમણે કહ્યું હતું કે ભાજપના ઈશારે નોટિસ મોકલવામાં આવી હતી જેથી હું 4 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. કેજરીવાલે એમ કહ્યું હતું કે ઈડીએ તાત્કાલિક આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ. એવામાં દર્શક મિત્રો, સવાલ એ થઈ રહ્યો છે કે શું સમનની અવગણના વિરુદ્ધ તપાસ એજન્સી ઈડી કેજરીવાલની ધરપકડ કરી શકે છે. વાત કરીએ તો ઈડી દ્વારા 30 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલ સમનમાં 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલને ઈડી સમક્ષ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેઓ હાજર થયા ન હતા, માટે તપાસ એજન્સીએ તેઓને બીજું સમન પાઠવ્યું. જો એવામાં હવે બીજી વખત પણ કેજરીવાલ અવગણના કરે છે તો ઈડી 3જી વખત તેમના વિરુદ્ધ સમન જાહેર કરી શકે છે અને 3જી વખત બાદ તપાસ એજન્સી બિનજામીન વોરંટની માંગ કરી શકે છે, જે બાદ નક્કી કરાયેલ સમય પર કેજરીવાલને હાજર થવું અનિવાર્ય છે. જો તેઓ આ વોરંટને પણ અવગણે છે તો અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે, તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું. તો કેજરીવાલ પાસે હવે શું ઓપ્શન છે તે અંગે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, સીએમ અરવિંદ કેજરીવાલે ઈડીના સમનને ગેરકાયદેસર ગણાવ્યું છે, ગેરકાયદે ગણાવ્યું છે. તો ઈડીના સમનને પડકારવા કોર્ટમાં અરજી તેઓ કરી શકે છે, ઉપરાંત તેઓ કોર્ટ પાસેથી આગોતરા જામીનની પણ માંગ કરી શકે છે, તેવું જાણવા મળી રહ્યું છે અહેવાલો મુજબ. આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.